कोरोना वायरस सामे 5 वर्षना मासूमे जंग जीती लीधी छे, त्यारे आजे बाळकनो टेस्ट नेगेटिव आवता हॉस्पिटलमांथी डिस्चार्ज करवामां आव्यो हतो। आ बाळकने जयारे डिस्चार्ज करवामां आवी रह्यो हतो त्यारे पालनपुरनी कोविड-19 हॉस्पिटलमां भावुक दृश्यो जोवा मळ्या हता। आ बाळकने डिस्चार्ज करवामां आवतो हतो त्यारे हॉस्पिटलना स्टाफे तेने તાળીઓ વગાડીને વિદાય આપી હતી। 5 વર્ષના મહેક નામના બાળકે કોરોનાને માત આપી નિડરતાની મહેક પ્રસરાવી છે। જિલ્લા માટે આજે આનંદના સમાચાર એ છે કે જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ 5 વર્ષના બાળ દર્દીએ કોરોના વાયરસ સામે જંગ જીતી છે। પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામના મહેક અરવિંદભાઈ વાદલિયા નામના 5 વર્ષના બાળકને કોરોનાનો ટેસ્ટ ગત 13 એપ્રિલના રોજ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું। બાળકમાં કોરોના પોઝિટિવ આવતા જ તેને સારવાર અર્થે બનાસ મેડિકલ કોલેજની કોવિડ-19 હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। 5 વર્ષના બાળકને સારવાર દરમિયાન એકલો રાખી સારવાર કરવી મુશ્કેલ હતી, પરંતુ બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુરના તબીબો અને મેડિકલ સ્ટાફે બાળકને કોરોના વાયરસની અસર વચ્ચે સારવાર સાથે પરિવારની જેમ પ્રેમ આપી બચાવ્યો છે। બાળક મહેક ન માત્ર કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યો હતો, પરંતુ તેને ખેંચની બીમારી પણ અગાઉથી હતી। આ વચ્ચે બાળકના આજે બંને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। મહેકને જ્યારે રજા આપવામાં આવી ત્યારે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ બનાસ મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહી આ બાળકને વિદાય આપી હતી અને બાળકને ડીસાની કોવિડ-19 આઇસોલેશન હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યાં બાળકને નિયમ મુજબ ક્વોરન્ટાઇન રાખવામાં આવશે। આજે બનાસકાંઠા જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ કેસ એવા વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામના 5 વર્ષનું બાળક મહેક અરવિંદભાઈ વડાલિયાને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું। એમનું 2 ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટિવ આવ્યા છે, એટલે એમને ડિસ્ચાર્જ આપી રહ્યા છે। એ બદલ હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું। આ સમગ્ર પ્રક્રિયામાં આરોગ્ય તંત્રની CDHOના નેતૃત્વ હેઠળની ટીમે સમયસર એમને 11 તારીખે દાખલ કર્યું, પછી CDMO શ્રી ડૉક્ટર ભરત મિસ્ત્રી અને બનાસ મેડિકલ કોલેજની ટીમના સંકલન અને સુંદર કામગીરીના લીધે આ બાળક સાજો થઈને આજે પાછો જઈ રહ્યો છું। એ બાળકને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। મહેક નામના બાળકે આજે કોરોના સામે જંગ જીતી નવું જીવન પ્રાપ્ત કર્યું છે। કોરોના પોઝિટિવ કેસના દર્દીઓ માટે મહેક ઉત્તમ ઉદાહરણ સાબિત થયો છે। જિલ્લામાં મહેકને સારવાર બાદ સ્વસ્થ થયાના સમાચાર મળતા લોકોમાં ખુશી જોવા મળી છે। જોકે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો ગ્રાફ વધ્યો છે, પોઝિટિવ કેસોનો આંકડો 10 ઉપર પહોંચી ગયો છે, ત્યારે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ હવે હોટસ્પોટ બન્યું છે અને આ પોઝિટિવ લોકોના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે અથવા તો જે સંક્રમિત લોકો હશે તેમની પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। આરોગ્ય વિભાગે સર્વે કરી અને તમામ લોકોના સેમ્પલ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આજ સુધી બનાસકાંઠા જિલ્લામાં 361 આપણે સેમ્પલ લીધા છે, તેમાંથી 264 જેટલા સેમ્પલ્સ નેગેટિવ આવ્યા, 10 પોઝિટિવ છે। આજે 2 કેસ વધારે ડિટેક્ટ થયા છે, એ ગઠામણ વિસ્તારના છે। ગઠામણ વિસ્તારનું જે કન્ટેનમેન્ટ અને બફર ઝોન છે એમાં સઘન એક્ટિવિટીઝ ચાલી રહી છે, સેનિટાઇઝેશન, સર્વે, સારી અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસીસના કેસીસને ડિટેક્શન કરવાની કામગીરી, સાથે સાથે જે કોરોના પોઝિટિવ કેસીસ છે એમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની આપણે ચકાસણી કરી રહ્યા છે, કોણ હાઈ રિસ્કવાળા છે, કોણ લો રિસ્કવાળા છે અને જે હાઈ રિસ્કના છે એમને તાત્કાલિક એમનું સેમ્પલ લઈને આપણે સંક્રમણ શોધી રહ્યા છે, જેથી કરીને આ લોકો વધુ સંક્રમણ ન ફેલાવી શકે અને સમયસર આપણું ડિટેક્શન થઈ જાય, જેના કારણે આપણું આ ક્લસ્ટરમાં વધુ કંટ્રોલ સાથે એક્ટિવિટીઝ કરી શકીએ। અત્યારે મીઠાવી ચારણનું બાળક જે છે એ સાજો થઈને એને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે,
સાથે સાથે હવે એક માવસરી ગામનો પણ જે ડ્રાઈવર છે એમને પણ આપણે સારવાર આપી રહ્યા છે અને માવસરી ક્લસ્ટરમાં પણ સઘન કામગીરી ચાલી રહી છે.